ની એક્શન ની ની કાર્ય પદ્ધતિ ઓછી થવાના કારણે પણ એના પર અસર થાય. પછી સીઓ ઓ ટુ લેવલ ડિક્રીઝ ઇન ધ બ્લડ લેવલ્સ ઓફ ઓ ટુ, સો ઓક્સિજન લેવલ, જે ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે બ્લડની, હિમોગ્લોબિન ઓછું થવાના કારણે ઓછી થાય. તો આ બધા જ નો અસર રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર ડાયરેક્ટલી થતો હોય છે. જ્યારે આપણે લંગ્સ અને રેસ્પિરેશનની વાત કરીએ તો એને લાગતા પ્રોબ્લેમ્સ જે છે એની વાત ન કરીએ તો કદાચ સ્ટોરી કમ્પ્લીટ નહીં થાય. જે લંગ્સને લાગતા પ્રોબ્લેમ્સ છે તેમાં આપણે સૌ વાકેફ છે અસ્થમાથી. અસ્થમા એક એવી ડિઝીઝ છે જે એક નાના બાળકને પણ થાય, એક વૃદ્ધ વ્યક્તિને પણ થાય, 50 એજ હોય કે 40 એજ હોય કે 15 અથવા ઇવન 5 યર્સમાં પણ અસ્થમા થઈ શકે છે. પ્રદૂષણના કારણે થાય છે, સાયકોસોમેટિક ડિપ્રેશનના કારણે થાય છે, આપણે સૌ જાણીએ છીએ. પણ અસ્થમાના કારણે એક વાત છે કે વ્યક્તિની જે એફિશિયન્સી છે, શરીરની ક્ષમતા છે, એ ઘણી ઓછી થઈ જતી હોય છે. અસ્થમેટિક એટેકના કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે, કોઝ ઓફ ડેથ પણ બની શકે છે. અસ્થમા સિવાય અન્ય કેટલીક બીમારીઓ છે, દાખલા તરીકે ન્યુમોનિયા છે જે સામાન્યપણે જોવા મળે છે વ્યક્તિઓમાં, અને ન્યુમોનિયા થવાના કારણે પણ જો એની ટ્રીટમેન્ટ લેવામાં ન આવે તો વ્યક્તિ મૃત્યુ પામે છે. તો આપણે જોઈશું વન બાય વન અસ્થમા, ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, ફોર એક્ઝામ્પલ એમ્ફિસીમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ, લંગ કેન્સર, ન્યુમોનિયા, ટ્યુબરક્લોસિસ, દેન ઇન્ફ્લુએન્ઝા, કોરાઇઝા, પલ્મોનરી ઇડીમા, ઇડીમા એટલે કે સોજો, સ્વેલિંગ, ઇન્ટરનલ સ્વેલિંગ, એન્ડ સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસ ઇઝ ફોર્મેશન ઓફ અ સિસ્ટ ઇનસાઇડ ધ લંગ્સ ડ્યુ ટુ વેરિયસ રીઝન્સ, કોઈ પણ રીઝન એટલે હોઈ શકે. ઇટ કેન બી અ પેથોજન ઓર ઇટ કેન ઓલ્સો બી અ ડસ્ટ પાર્ટિક્યુલેટ મેટર. આવી જો શક્યતાઓ ઉદ્ભવે તો શું થાય, શું કરવામાં આવે? દાખલા તરીકે આ ભાગ છે, સપોઝ એને ઇન્ફેક્શન લાગ્યું છે તો સર્જિકલી એ ભાગને રિમૂવ કરવામાં આવે છે. આ સર્જિકલ પ્રોસિજરને લોબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે. લોબેક્ટોમી આ શબ્દ છે લંગ્સના લોબનો એક ભાગ તેને સર્જિકલી રિમૂવ કરવું, એ પ્રોસિજર પ્રક્રિયાને કહેવાય લોબેક્ટોમી. સો વેન એન એન્ટાયર લોબ ઇઝ રિમૂવડ ઇટ ઇઝ લોબેક્ટોમી ઓર ઇટ ઇઝ કોલ્ડ એઝ અ વેજ રિસ્ટ્રિક્શન. જ્યારે કોઈએ બહુ ચોક્કસ નાનો ભાગ કાઢવામાં આવે દેટ ઇઝ કોલ્ડ એઝ અ વેજ રિસ્ટ્રિક્શન. એમ માની લો કે આટલા જ ભાગમાં જો ઇન્ફેક્શન હોય તો આ ભાગને રિમૂવ કરી દઈએ, અથવા જો ઇન્ફેક્શન વધુ એરિયામાં ફેલાયેલો હોય તો મોટા ભાગને કાઢી દેવામાં આવે છે. એક્સરે આપણે બધાએ ક્યારેક તો આપણા જીવનમાં કરાવ્યો જ હશે, અને આ ત્રણ એક્સરેમાં આપ જોઈ શકો છો કે એક એક્સરે સેજ ડાર્ક છે, બીજો એક્સરે સેજ ઝાંકો છે. પણ આ એક્સરેનું ઇન્ટરપ્રિટેશન લગભગ આપણે ડૉક્ટર ઉપર છોડી દેતા હોય છે. સાયન્સના વિદ્યાર્થીને ખરેખર સમજવાની વાત છે કે આ એક્સરેને આપણે કઈ રીતના જોવો. કોઈ પણ લંગ જે છે એ ડાર્ક હોય આ રીતના, એટલે કે એમાં પુષ્કળ પ્રમાણમાં બ્લડ છે, એન્ડ ધીસ ઇઝ અ હેલ્ધી લંગ. ઓકે, આ લંગમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નથી. આ ભાગ આપ જોઈ શકો છો જ્યાં અમારું કર્સર ફરે છે, આ ભાગને લાઇટ એરિયા તરીકે દેખાય છે અહીં, કેમ કે અહીંયા આપણું હાર્ટ આવેલું છે. લેટ મી રિમાઇન્ડ યુ, ધીસ ઇઝ ધ લેફ્ટ લંગ, સો આર હાર્ટ ઇઝ ઓન ધ લેફ્ટ સાઇડ, સો ધીસ પાર્ટ ઇઝ ધ લેફ્ટ પાર્ટ ઓફ ઇટ. હિયર યુ કેન સી કે આ ન્યુમોનિયાનું ઇન્ફેક્શન છે, આછું ફેલાઈ રહ્યું છે. આ ભાગમાં ન્યુમોનિયા નથી, અગેન ધીસ પાર્ટ ઇઝ ધ પ્લેસ વેર હાર્ટ ઇઝ લોકેટેડ. અને આ છે એડવાન્સ કન્ડિશન છે ન્યુમોનિયાની, જેથી કરીને આપ જોઈ શકો છો પ્રમાણમાં બહુ જ લાઇટ છે, લાઇટ કલરના લંગ છે. અહીંયા વેસ્ક્યુલરાઇઝેશન ઓછું છે, ઇન્ફેક્શન વધુ છે, અને આ છો આ એક લંગ ટોટલી સાવ નકામું થઈ ગયું છે કોઈ વ્યક્તિનું. આ એક્સરે છે જેમાં એક લંગ બહુ આછા કલરનું લેફ્ટ લંગ દેખાય છે. આ ન્યુમોનિયાના જે ઇન્ફેક્શન છે એની સ્લાઇડ છે, આ રીતના ન્યુમોકોકસ ન્યુમોનિયે વિલ બી સીન વેરી ક્લિયરલી. ધીસ ઇઝ એન એનલાર્જ્ડ સ્ટ્રક્ચર વિચ શોઝ દેટ એને પિંગ પોંગ બોલ લાઇક અપિયરન્સ કહેવામાં આવે, કેમ કે આ જે ન્યુમોસિસ્ટ છે, આ અહીંયા આપ જુઓ છો 1 2 3 4 અસંખ્ય સિસ્ટ
એક પિંગપોંગ બોલના આકારમાં આવેલી છે, જે આ સમગ્ર લંગ્સમાં તેનું ઇન્ફેક્શન ફેલાયા બાદ આ રીતની રચના દેખાશે. ધીસ ઇઝ અ નોર્મલ લંગ એન્ડ ધીસ ઇઝ અ લંગ દેટ ઇઝ હેવિંગ ઇન્ફેક્શન. નોર્મલ લંગ ક્લિયર છે અને આ લંગ ઇન્ફેક્શન હોવાના કારણે અહીંયા મ્યુકસ ભરાયેલું છે. આ ચારેય ફોટોગ્રાફ આપ ધ્યાનથી જુઓ. આ કંટ્રોલ એટલે કે આ હિસ્ટોલોજી છે લંગની, જેમાં આ સામાન્ય લંગ છે. એમાં આપ જોઈ શકો છો કે જે આલ્વિયોલર સેલ્સ છે ટાઈપ 1 એન્ડ ટાઈપ 2, દે આર સીન વેરી ક્લિયરલી ઓવર હિયર. ધ ન્યુક્લિયસ ઇઝ સીન વેરી ક્લિયરલી, એકદમ સ્પષ્ટ રીતે એના કોષકેન્દ્રો દેખાય છે બધે જ. આ ભાગમાં આપ જુઓ કે અહીંયા કોષકેન્દ્રો પ્રમાણમાં શ્રિંક થયેલા છે, એટલે કે આ એકચ્યુઅલી રેટના લંગ્સ છે જેમાં હિસ્ટોલોજી કરી છે. આ ટ્રીટમેન્ટ આપેલી છે પીએનડીથી અને આ ડેમેજ વધુ અહીંયા જોવા મળે છે. આ શરીરના ભાગને પેલેટ કહેવામાં આવે છે. આ બધી એટલે રોગો અથવા વિકૃતિઓ જે ઉત્પન્ન થાય છે, આ અહીંયા સિસ્ટ બનેલી છે આપ જોઈ શકો છો. એક નાની બેબીના 11 મંથની ગર્લ છે, એના મોઢામાં છે આ સિસ્ટ છે પેલેટ ઉપર. પેલેટ એટલે કે આપણે જ્યારે મોઢું ખોલીએ તો અંદરનો જે ઉપરનો ભાગ દેખાય તેને પેલેટ કહેવામાં આવે છે. ટોન્સિલ્સ આપ સૌ વાકેફ હશો. ટોન્સિલ્સના સાઈડમાં આ જે છે પસ ફોર્મેશન થયેલ છે. ટોન્સિલ્સમાંની સાઈડમાં થતું આ પસ ફોર્મેશન દર્શાવે છે કે ઇન્ફેક્શનની શરૂઆત થઈ ગઈ છે. ટોન્સિલ્સ ફેરિંગ્સમાં છે અને ફેરિંગ્સ અને લેરિંગ્સની વચ્ચે છે અને ધીસ ફોર્મ્સ ધ લાઇન ઓફ ડિફેન્સ. ઇટ ડઝ નોટ અલાઉ ધ ઇન્ફેક્શન ટુ સ્પ્રેડ ઇન સાઇડ. અને આ જ ભાગમાં પસ ફોર્મેશન થઈ અને ઇન્ફેક્શનને આગળ અંદર જઈ અને લંગ્સને ઇન્ફેક્શન થી એટલે ડેમેજ કરતા ટોન્સિલ્સ અટકાવે છે. જનરલી જે ટ્રેકિયા છે ત્યાં આવેલા કોઈપણ ઇન્ફેક્શનને ટ્રેકિયોસોમી નામના સર્જરીથી ક્યોર કરવામાં આવે છે. આ માણસનું ગળું છે, આપ જોઈ શકો છો. આ ગળા પર આ માર્કિંગ્સ કરેલા છે, એમાં ઉપર જે છે આ ભાગમાં થાઇરોઇડ આવેલું છે, અહીંયા આ સેન્ટ્રલ પાર્ટ છે અને આ ભાગ છે એ સ્ટર્નમ છે. એટલે આપણે પોતાના શરીર ઉપર આવેલા ટ્રેકિયાને ક્લિયરલી ફીલ કરી શકતા હોય હાથથી. ટ્રેકિયા એટલે કે શ્વાસનળી, વિન્ડ પાઇપ. આ રીતના સ્લિટ આપી અને તેમાં અંદર એની જે અંતસ્થ રચના છે એ આપણે જોઈ શકીએ છીએ. આ સ્લિટ ઓપન કરી અને તરત આપણને ટ્રેકિયા અથવા વિન્ડ પાઇપ દેખાશે. અંદર આપ જોઈ શકો છો કે અંદર 3D આ ટ્રેકિયલ રિંગ્સ આવેલી છે. ટ્રેકિયા પર આવેલી ટ્રેકિયલ રિંગ્સ, એન્ડોટ્રેકિયલ ટ્યુબ છે અને આ બાજુ આવેલા મસલ્સ છે, સ્ટ્રેપ મસલ્સ અને થાઇરોઇડ ગ્લેન્ડ પણ આપણે જોઈ શકીએ છીએ. તેના અંદર આવેલું જે વોકલ કોર્ડ્સ અથવા વોઇસ કોર્ડ્સ છે, ધીસ હેઝ બીન સીન વિથ અ ટેલિસ્કોપ ઇનસાઇડ. એક્યુટ લેરિન્જાઇટિસ એટલે કે લેરિંગ્સમાં જ્યારે ઇન્ફેક્શન થાય તો આ પ્રકારના ચેન્જીસ થતા હોય છે, જ્યારે લેરિંગ્સમાં ઇન્ફેક્શન ડેવલપ થવા માંડે. એક્યુટ લેરેન્જાઇટિસ થયા બાદ ક્રોનિક લેરેન્જાઇટિસ પણ ઇન્ફેક્શન આ ભાગમાં થાય છે. આ બધા જ ઇન્ફેક્શન છે લેરિંગ્સ, ફેરિંગ્સ, ટ્રેકિયા, ટોન્સિલના નજીક ત્યાં સુધી જ રિસ્ટ્રિક્ટેડ હોય છે. એટલે કહેવાનો સમજવાની બાબત એ છે કે રેસ્પિરેટરી સિસ્ટમમાં લંગ્સને બચાવવા માટે આ બધી જ ડિફેન્સ મિકેનિઝમ પહેલાં કામ કરતી હોય અને કોઈ પણ લંગ ઇન્ફેક્શન થવા માટે આ બધા જ બેરિયર્સમાંથી એને અંદર જઈ અને ઇન્ફેક્શન ફેલાવવાની જરૂર ફેલાઈ શકે છે. વેલ, સો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપ જોઈ શકો છો આ છેલ્લા સ્લાઇડમાં મેં લખ્યું છે કે ટેક ગુડ કેર ઓફ યોર લંગ્સ ટુ અવોઇડ સચ અ સિનારિયો. ધ્યાનથી જુઓ, ધીસ ઇઝ કોલ્ડ એઝ ધ સ્મોકર્સ લંગ. એટલે કોઈ પણ વ્યક્તિ જે વધુ સ્મોકિંગ કરે તેના લંગ્સની આ, ધીસ ઇઝ એન એકચ્યુઅલ ફોટોગ્રાફ ઓફ અ લંગ વિચ હેઝ બીન ટેકન આફ્ટર પોસ્ટમોર્ટમ. એટલે આટલા હદ સુધી લંગને ડેમેજ થતા અટકાવો અને ટોબેકો એટલે નિકોટિન નું કન્ઝમ્પશન ન કરો. સો દેટ વિલ ઓલવેઝ બી ગુડ. થેન્ક યુ વેરી મચ.
you.